ભાવનગર જિલ્લાના ગરિયાધારમાં મામલતદાર કચેરી આગળ છેલ્લા 5 દિવસથી ઉપવાસ આંદોલન ચાલુ હતું, જેનો સુખદ અંત આવ્યો છે. મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજ વચ્ચે ગજગ્રહના કારણે આ આંદોલન શરૂ થયું હતું, જે આજે તેનો સુખદ અંત આવ્યો છે. મુસ્લિમ સમાજના એક શબને કબ્રસ્તાન હોવા છતાં હિન્દુ સમાજના સ્મશાન પાસે દફનવિધિ કરાતા કોઈ ઈસમો દ્વારા શાંતિ ડોળવાનો પ્રયાસ કર્યો હતો, જેને લઈને ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. આ શબને બહાર કાઢી પુનઃ યોગ્ય જગ્યા પર દફન કરવામાં આવે તેવી માંગ સાથે રૂપાવટી ગામના આગેવાનો તેમજ ગ્રામજનો મામલતદાર કચેરીએ અમરનાથ ઉપવાસ શરૂ કર્યો હતો. 28 જૂનથી ઉપવાસ શરૂ કર્યો હતો, જેનું નિરાકરણ ન આવ્યું અને તે 5 દિવસ બાદ તેનું નિરાકરણ સમાજના લોકો દ્વારા લાવવામાં આવ્યું. બંને સમાજના આગેવાનોએ શાંતિથી લીંબુ શરબત પી અને આ આંદોલનને પૂર્ણ કર્યું હતું, જે બાબતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ, જેમાં સમગ્ર બાબતે મુસ્લિમ સમાજના આગેવાનોએ ગારિયાધાર અમરનાથ ઉપવાસ કરીએ રૂપાવટી ગામના આગેવાનોને શાંતિની મંત્રણાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને શાંતિ મંત્રણા બેઠક યોજાઈ હતી. રૂપાવટી ગામે બનેલ ઘટના કે હિન્દુ સ્મશાનમાં લઘુમતી સમાજના ડેડ બોડી એનો દફનાવવામાં આવી, એના કારણે ગામમાં ખૂબ રોષ ઊભો થયો હતો. પણ ગામ લોકોની ખૂબ સમજણ, કુને અને ધીરજ, એના કારણે આ છેલ્લા 30 દિવસમાં એનો સુખદ ઉકેલ આવ્યો છે આજે, કે ગામના બધા આજે ઉપવાસ છોડીને ગામ તરફ જઈ રહ્યા છે અને લઘુમતી સમાજના ઘણા આગેવાનો આમાં ખૂબ રસ લીધો છે કે આ ગામમાં કોઈ અશાંતિ ઊભી ન થાય, બધા ભાઈચારાથી જીવે. એવી જ પ્રક્રિયા વહીવટી તંત્રે મામલતદાર શ્રી, ડેપ્યુટી કલેક્ટર છે, DYSP સૈયદ સાહેબ છે, PSI ધ્રાંગુ સાહેબ છે, આ બધાએ ખૂબ કુનેહપૂર્વક બે સમાજમાં વર્ગ વિગ્રહ ન થાય અને બધા શાંતિથી પ્રશ્ન પતે એની માટે બધાએ તંત્ર ગામના આગેવાનો એ બધાએ ખૂબ પ્રયત્નો કરવાને કારણે આજે આ સુખદ અંત આવ્યો છે અને આ 4 દિવસના ઉપવાસનું આજે પારણા કરાવ્યા છે. અને બધાએ રૂપાવટી ગામના સૌ આગેવાનોને હું વંદન કરું છું, બધાએ ધીરજ રાખી કે કોમી એકતા ન બગડે અને ક્યાંય તોડતોફાન ન થાય એવા તમામ અધિકારીઓ પણ પ્રયત્ન કર્યા છે, ખૂબ પ્રમાણિકપણે કર્યા છે. અને બંને સમાજના આગેવાનો પણ પ્રયત્ન કર્યા છે કે ભાઈ હિન્દુ મુસ્લિમમાં એવી કોઈ વાતાવરણ ઊભું ન થાય, એને માટે તમામ લોકોનો હું આભાર માનું છું. અસ્તુ. ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામમાં હિન્દુ અને મુસ્લિમ પક્ષોના કબ્રસ્તાન અને સ્મશાન બાબતે જે ગેરસમજ ઊભી થઈ હતી જમીનની બાબતે, જેમાં કેટલાક મુસ્લિમ લોકો દ્વારા એક મૈયત થઈ હતી, એમણે હિન્દુ સ્મશાનમાં દફનવિધિ કરેલી ને એમને એવી ગેરસમજ હતી કે આ જમીન કબ્રસ્તાનની છે, જેના લીધે એક વિવાદ થયો હતો સામાન્ય. અને એ વિવાદને આજે અમે બંને પક્ષોને સમજાવ્યા છે અને કાયદેસર એ હિન્દુનું સ્મશાન જ હતું અને મુસ્લિમોને એ બાબતે સમજ આપી અને મુસ્લિમોએ જે ગેરસમજના લીધે ત્યાં આગળ દફનવિધિ કરેલી હતી એ એમણે મૈયત આજે ત્યાંથી નીકાળી અને એમના ગામમાં જે કબ્રસ્તાન છે ત્યાં એમની સ્વખુશીથી ફરીથી એ મૈયતને દફનાવી દીધે છે. ગામમાં બંને પક્ષો વચ્ચે આજે હવે સમાધાન અને સુમેળભર્યું વાતાવરણ છે અને કોઈ ઇસ્યુ નથી ગામની અંદર. લોકોને શું સંદેશો? લોકોને અમે એ જ સંદેશો આપીએ કે નાની નાની બાબતમાં ઉશ્કેરાયા વગર શાંતિથી રહે અને સુમેર ભળ્યા વાતાવરણ મળી. ગામના મોટાભાગના લોકો બહુ હળીમળીને શાંતિથી જ રહે છે. આ ખાલી એક કુટુંબના લીધે આ ગેરસમજ ઊભી થઈ હતી, એના લીધે ખોટા મેસેજ ગયો હતો અને ખોટું વાતાવરણ બગડે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી. પણ વહીવટીતંત્રે અમે લોકોએ ભળીને એની બધી ગેરસમજો દૂર કરી દીધી છે અને બંને પક્ષોએ અમારી દરખાસ્ત સ્વીકારી અને એમણે પોતાની ભૂલ જેની હતી એણે કબૂલ કરી અને તમામ પ્રશ્નોનું નિરાકરણ થઈ ગયેલ છે.